ઉત્સવ છે અને આપ જોઈ શકો છો કે આજનું થીમ આજે જ રિલીઝ કરી છે ચૂંટણી પંચે દેશ કા મહા ત્યોહાર એટલે ધીસ ઇઝ સેલિબ્રેશન ઓફ ડેમોક્રેસી ફોર સ્ટ્રેન્થનિંગ ડેમોક્રેસી વી હેવ ટુ બિલ્ડ અપ સ્ટ્રોંગ ડિઝાયર ટુવર્ડ્સ નેશન બિલ્ડિંગ સો આપણે જે આજનો પ્રોગ્રામ છે એ નેશનલ વોટર્સ ડે છે જેના વિશે જુદી જુદી કૃતિઓ સર્ટિફિકેટ્સ એ બધું હજી અહીંયા આપવાનું છે પણ ખાસ ચૂંટણી કમિશનરનો જે આગ્રહ છે એની થીમ છે નો વોટર શુડ બી લેફ્ટ બિહાઇન્ડ કોઈ પણ મતદાર રહી ના જાય મીન્સ એસેસિબલ ઇલેક્શન 100% વોટિંગ થવું જોઈએ અને એના માટે જ આ પ્રકારના મોટિવ્સ ઇનિશિયેટિવ્સ લેવામાં આવે છે જેમાં આપ સૌ અત્યારે ઉપસ્થિત છો આજનો આ જે 9મું વર્ષ છે એની અંતર્ગત કયા કયા એરિયામાં ઇલેક્શન કમિશન કામ કરી રહ્યું છે તો 11 જુદા જુદા એરિયામાં ફોકસ કરે છે સૌથી પહેલું ફોકસ યુથ છે અને તમે જુઓ કે 18 થી 19 વયવાળા 1,20,000 જેટલા વોટર્સ ઓનલી બરોડામાં જ છે કે જેમને 18 પૂરા કર્યા છે પણ 19 પૂરા કર્યા નથી તો એમને ફોકસમાં રાખીને આ પ્રકારના સેલિબ્રેશન્સ કરવામાં આવે છે સેકન્ડ છે વુમન વુમનનું પણ 100% પાર્ટિસિપેશન હોવું જોઈએ અને 100% વોટિંગ દરેક વુમન પણ કરે તો સેકન્ડ ક્રાઇટેરિયા ઇઝ વુમન થર્ડ ક્રાઇટેરિયા છે પીડબ્લ્યુડી પર્સન્સ વિથ ડિસેબિલિટી ઘણા બધા લોકોને નાની મોટી કંઈ પણ ખોડખા પણ હોઈ શકે તો એ પણ વંચિત ના રહેવા જોઈએ એસેસિબલ ઇલેક્શનનું ત્રીજું મોટિવ છે પીડબ્લ્યુડી ચોથું મોટિવ સર્વિસ વોટર્સ લાખો લોકો ઇલેક્શન પ્રોસેસમાં જોડાયેલા છે આખા ઇન્ડિયામાં હવે અમે લોકો છીએ તો અમારું પોસ્ટિંગ કોઈ જગ્યાએ હોય અમારું વોટિંગ પ્લેસ અલગ જગ્યાએ હોય તો સર્વિસ વોટર્સને પણ ઇવન આર્મીના લોકો આર્મી બોર્ડર્સ પર હોય છે તો સર્વિસ વોટર્સને પણ ફોકસમાં રાખવામાં આવે છે એવી રીતે માઇગ્રન્ટ ઘણા લોકો સ્થળાંતરિત હોય છે જેમ કે લેબર વર્ગ હોય તો આપ જાણો છો કે એક જગ્યાએ હોય આજે બીજી જગ્યાએ હોય એમને પણ કોન્સન્ટ્રેટ કર્યા છે ઇલેક્શન કમિશન એનઆરઆઈ વોટર્સ ઘણા લોકો વિદેશમાં હોય છે જે ભારતીય નાગરિકત્વ ધરાવતા હોય છે તો એ એનઆરઆઈસને પણ આની અંદર જે વિદેશમાં રહેતા હોય પણ મૂળ ભારતીય હોય એને પણ આપણે કોન્સન્ટ્રેટ કર્યા છે એવી રીતે ઇન્ડસ્ટ્રીઝમાં જે વર્કર્સ હોય એની પાસે એટલી બધી અવેરનેસ નથી હોતી તો ઇન્ડસ્ટ્રીઝના વર્કર્સને પણ આની અંદર કવર કરવામાં આવે છે તો આ પ્રકારના એસેસિબલ ઇલેક્શન્સના મોટિવમાં નો વોટર શુડ બી લેફ્ટ બિહાઇન્ડ મીન્સ કોઈ રહી ન જાય એ એકમાત્ર ઉદ્દેશ છે સેકન્ડ એથિકલ વોટિંગ વોટ ઇઝ એથિકલ વોટિંગ આપણે કહીએ કિંમતીને પવિત્ર મત કિંમતીને પવિત્ર મત સાચી વાત છે પણ શા માટે કિંમતી છે શા માટે પવિત્ર છે એટલા માટે કિંમતી છે કારણ કે બહુ બધી પ્રોસેસ ઇલેક્શન કમિશનની એની અરે એટેચ છે એક વોટ કેટલા રૂપિયામાં પડે છે ઇલેક્શન કમિશન આખી પ્રોસેસ એની જો કાઉન્ટ કરીએ તો એટલે એ કિંમતી છે પવિત્ર એટલા માટે છે કારણ કે એ પ્યોર છે કોન્ફિડેન્શિયલ છે અને એકાઉન્ટેબલ છે તમારો મત તમે જ જાણો છો તમારો રાઇટ્સ અને તમે શેર નથી કરતા એ તમારો અધિકાર પણ છે એટલા માટે પવિત્ર છે અને એની સાથે રિલેટેડ છે એથિકલ વોટિંગ એથિકલ વોટિંગ એટલે કોઈ પણ પ્રલોભન દબાણ લાલચ લોભ વગર મતદાન હું કરીશ તો જે પ્રતિજ્ઞા લઈએ છીએ પ્રતિજ્ઞાનો એક પરવ્યુ એ પણ છે જે આપણે આજે લેશું કે હું મતદાન તો કરીશ પણ હું એથિકલ વોટિંગ કરીશ એથિકલ વોટિંગ પણ પ્રિન્સિપલ્સ છે ચૂંટણી પંચ જે રીતે એથિકલ વોટિંગ આવ્યું જે રીતે એસેસિબલ ઇલેક્શન આવ્યું અને જે રીતે નો વોટર શુડ બી લેફ્ટ બિહાઇન્ડ આવ્યું એ રીતે નાવ સેલિબ્રેશન દરેક તહેવાર આપણે મનાવીએ છીએ દિવાળી હોળી તો આને પણ આપણે તહેવારની જેમ ઉજવીએ અને એટલે જ આપણે આજે કંઈક હટકે પ્રોગ્રામ લઈને આજે આવ્યા છીએ ઘણું બધું તમને આજે જાણવા અને જોવા મળશે મોટાભાગના લોકોને કદાચ એ પણ નહીં ખબર હોય કે ભાઈ આ એનવીડી જે છે એનો પર્પઝ શું છે તો એનવીડીનો પર્પઝ લોકશાહીને મજબૂત કરવાનો એકમાત્ર ઉદ્દેશ છે અને જે રીતે આપણે અહીંયા છીએ એ રીતે આખા ઇન્ડિયામાં ધ સેમ ટાઈમ દરેક ડિસ્ટ્રિક્ટ કલેક્ટર આખા ઇન્ડિયામાં અત્યારે સેમ ટાઈમ આ પ્રકારના સેલિબ્રેશન નેશનલ વોટર ડે આખા ઇન્ડિયામાં અત્યારે થઈ રહ્યા છે હવે લાસ્ટ બટ નોટ લીસ્ટ એક અપીલ આપણે કરીને મારી વાત પૂરી કરી છે કે આપણે આપણા દેશે ઘણું બધું આપ્યું છે તો આપણી એક જવાબદારી બને છે એ જવાબદારી એવી નથી કે હું મારું મતદાન કરી આવું એ જવાબદારી એ નથી કે મેં એથિકલ વોટિંગ કર્યું એ જવાબદારી એ નથી મારી
કે મેં 100% મતદાન મારા ફેમિલીમાં કરાવ્યું, પણ આપણી આસપાસ કેટલા એવા એરિયા હશે કે જ્યાં આગળ લેબર્સ રહેતા હોય, ત્યાં આગળ કોઈ કોમ્યુનિટીમાં અવેરનેસ ઓછી હોય એવા લોકો રહેતા હોય. તો આપણે આજે એવી સેન્સ લઈને અહીંથી જઈએ કે નેશનમાં કોન્ટ્રીબ્યુશન સર્વિસીસમાં મેક્સિમમ મારો એફર્ટ્સ 2019માં હું એવો રાખીશ કે મારી કોમ્યુનિટી, મારું વર્ક પ્લેસ, મારું ફેમિલી, મારા રિલેટિવ્સ અને મારા ફ્રેન્ડ્સને હું અપીલ કરીશ અને એ લોકો 100% મતદાન કરે આવનાર ઇલેક્શનમાં. એ માટે હું એમને પ્રોત્સાહિત કરીશ. આપણે આ દેશ માટે વધારે ના કરી શકીએ, પણ એટલું ચોક્કસ કરી શકીએ કે આપણને મળેલા અધિકારનો આપણે ઉપયોગ કરી અને લોકશાહી જે ઉત્કૃષ્ટ દેન છે આપણી એને આપણે મજબૂત બનાવીએ. ઓકે, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.